સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલ પ્રચાર ઝુંબેશ જોરશોરમાં ચાલુ છે ત્યારે કતારગામ હરિદર્શનના ખાડામાં યોજાયેલા ભાજપની જનસભામાં ધારાસભ્યને સવાલો કરનાર સાથે ધારાસભ્ય અને કાર્યકરોની તૂતું મેમે થઈ હતી ત્યારબાદ પોલીસ આવી ગઈ હતી અને ધારાસભ્ય સાથે તૂતું મેમે કરનાર અને તેના પિતાની પોલીસે અટકાયત કરી હતી જોકે ભાજપના ઇશારે પોલીસે કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપો હાલ તો કરાઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી શરૂ થાય તે પહેલા જ આ વખતે તો ભાજપ પર આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે કતારગામ હરિદર્શનના ખાડા ખાતે ભાજપની જનસભા યોજાઈ હતી જેમાં ભાજપના ધારાસભ્ય દ્વારા પાર્ટીની વહવાઈ કરાઈ રહી હતી ત્યારે એક સ્થાનિકે પ્રશ્નોનો મારો કરતા ભાજપના ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ સાથે યુવાનની તૂતું મેમે સર્જાઈ હતી અને ત્યારબાદ ચોકબજાર પોલીસ આવી જતા યુવાન અને તેના પિતાની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી તો આ મામલે ભાજપના ધારાસભ્ય દ્વારા ખોટી રીતે યુવાન અને તેના પિતાની અટકાયત કરાવાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો તો આ મામલાના જાણ થતાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાળિયા પણ ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યા હતા આજે સવારમાં હું મારા રેગ્યુલર કાર્યક્રમ પદયાત્રા ડોર ટુ ડોર પ્રચારમાં ગયો હતો કતારગામ વિસ્તારમાં એ દરમિયાન મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને મને જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે એક ઘટના બની છે જેમાં આવું આવું બન્યું છે એ ઘટના જાણતા જ હું અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશને આવ્યો અને વિશેષ વિગતો જાણતા ખબર પડી કે ગઈકાલે રાત્રે કતારગામના હરિદર્શન ખાડા નામના વિસ્તારમાં એક સોસાયટીમાં કતારગામના ધારાસભ્યની ચૂંટણીલક્ષી જાહેર સભા હતી આ જાહેરસભામાં કતારગામના ધારાસભ્ય પોતે કેટલા મહાન કામો કર્યા છે એવી ફાંકા ફોજદારી કરતા હશે તો સોસાયટીના એક સભ્યએ ઊભા થઈને ધારાસભ્યને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે મોટી મોટી વાતો કરો છો પણ કોરોનામાં તો તમે દેખાયા નહોતા બીજું કે તમારી સરકારે અમારી પાસેથી માસ્કનો દંડ ઉઘરાયો છે અને તમે અત્યારે કેમ માસ્ક નથી પહેર્યું આવો પ્રશ્ન પૂછતા ધારાસભ્યએ સોસાયટીના એ વ્યક્તિને જાહેરમાં અપમાનિત કર્યો જાહેરમાં એમ કીધું કે આ પીધેલો છે અને એના ભાજપના કાર્યકર્તાઓ જે હોય ગુંડા કિસમના લોકો એને કહી અને ભાઈને ધક્કા મૂકી તૂતું મેમે કરી હડસેલો મારી દીધો ત્યાર પછી ધારાસભ્યએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે તો રાતના સમયે 11 વાગ્યા આસપાસ સ્થાનિક પોલીસ આવીને આ પ્રશ્ન કે ધારાસભ્યને જેણે પ્રશ્ન કર્યો માસ્ક કેમ નથી પહેર્યું કોરોનામાં ક્યાં હતા આવો પ્રશ્ન પૂછનાર વ્યક્તિને અને એ ભાઈના 71 વર્ષના ફાધર પિતાને એમને બંનેને પોલીસ રાત્રે ઉચકી ગયા અને ખોટા કેસની અંદર આખી રાત જેલમાં બેસાડી રાખ્યા મગનભાઈ તો ક્યાં રહેવાનું હરિદર્શનના ખાડામાં તો શું થયું હતું કાલે કાલે મારો છોકરો બહારથી આવ્યો અને એને પગમાં દુખાવો થયેલો છે કંઈક નસ ચડી ગઈ એવું કાઢેલો છે તો એ મારી પાસે ફાઇલે છે તો એ આવી અને સીધો ત્યાં ટેસ્ટ પાસે ગયો ટેસ્ટ પાસે ગયો એટલે વિનુભાઈ ક્યાં પીધેલો આવ્યો છે અને કે બહાર નાખ્યા કે તે 2-4 જણા જઈ અને બહાર નાખવા આવતા મારા ઘર પાસે તે હું ગયો નીચે ઉતર્યો હું સભામાં નહોતો નીચે ઉતરે અને મેં પૂછ્યું કે ભાઈ શું છે આ એટલે કે આવી રીતનું છે હું એ સોસાયટીનો મંત્રી હતો અને મને મેં કીધું આ બધું છે ને વિનુભાઈ મને અપમાનિત 2 વખત 3 વખત કર્યો હતો એટલે મેં કીધું જવા દો આપણે આપણો ધંધો કરો આપણે આમાં કંઈ કરવાની જરૂર નથી પાણીમાં હું હતો ટેટલાઇટ લાવવામાં હું હતો બધામાં હતો પછી 2-3 વખત મને અપમાનિત કર્યો એટલે મેં છોડી દીધું આ મને આ ઘટના બની રાતે મને લઈ અને હું છોકરાને મારા લઈને આવતો હતો કે ભાઈ તું વિયો આવી ઘેરે અને ઘરે આવતો રહે સાનુમાન કાંઈ માથાકૂટ નથી કરવી આપણે આ લોકો નહીં પહોંચીએ અને વેનુભાઈ મેં કીધું મોટો માણા કહેવાય અને એ રાજા છે અને રાજા જો પ્રજાના ભક્ષક કરતી હોય તો અમારી જીવનનું શું મીઠું આવે એટલે સાહેબ મને આવી રીતનો મને હેરાન કરે છે અને રાતે લાવીને કંઈ ગાલી દીધો મેં કાંઈ વાંધો નહીં દાખલ કર્યો કયા ગુનામાં તમને લાવ્યા છે કોઈ ગુનો મારી પાસે કાંઈ નથી મેં કોઈને કોઈ ગાળે નથી દીધી કોઈને કાંઈ મેં કર્યું નથી અને એ લોકોએ મને એના માણસોએ જે કાનજીભાઈ અને ખોડભાઈ એના છોકરાએ મારા ઘરના અને મારા છોકરાની વાઇફ ઉપર ખુરશી પ્રહાર કર્યો